ચાલો મિત્રો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનો ભાગ 1 મિત્રો આ ફિઝિક્સનું ચેપ્ટર છે આપણે કેમિસ્ટ્રીના 3 ચેપ્ટર જોઈએ હવે પછી ફિઝિક્સના ચેપ્ટર જોઈએ બરાબર છે હા પહેલો પ્રશ્ન પ્રકાશ એટલે શું તેનું સ્વરૂપ જણાવો પ્રકાશ કોને કહેવાય એનું સ્વરૂપ જણાવો તો મિત્રો એની વ્યાખ્યા છે પ્રકાશની વ્યાખ્યા આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે મિત્રો પ્રકાશની વ્યાખ્યા બરાબર યાદ રાખવાની છે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય છે હવે એનું સ્વરૂપ શું હશે તો કે પ્રકાશ મોટે ભાગે તરંગ સ્વરૂપે હોય છે પ્રકાશ મોટે ભાગે તરંગ સ્વરૂપે ગતિ કરે છે ઘણી વખત પ્રકાશ કણ સ્વરૂપે હોય છે તો મિત્રો મોટે ભાગે પ્રકાશ એ તરંગ સ્વરૂપે ગતિ કરતો હશે અને ઘણી વખત એ કણ સ્વરૂપે પણ જોવા મળે છે તો આ પ્રકાશની વાત એના પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન વસ્તુ સાથી દેખાય આપણે વસ્તુ કેમ જોઈ શકીએ કમ્પ્યુટર છે બરાબર બોર્ડ એ શા માટે દેખાય તો કે વસ્તુ પર જ્યારે પ્રકાશ પડે છે અને ત્યારે એ પ્રકાશને પરાવર્તિત કરે છે અને એ પરાવર્તિત પ્રકાશ છે ને મનુષ્યની આંખ દ્વારા ગ્રહણ થાય છે એટલે વસ્તુ દેખાય છે જો કોઈ વસ્તુ પ્રકાશનું પરાવર્તન નહીં કરે તો એ વસ્તુ નહીં દેખાય બરાબર છે તો કહી શકાય વસ્તુ પર પડતા પ્રકાશનું જ્યારે પરાવર્તન થાય છે ત્યારે એ પરાવર્તિત પ્રકાશનું મનુષ્યની આંખ દ્વારા તેનું ગ્રહણ થાય છે તેથી વસ્તુ દેખાય છે હું કહું મિત્રો વસ્તુ દેખાશે કે વસ્તુ ઉપર જ્યારે પ્રકાશ પડશે ત્યારે એ પ્રકાશ પરાવર્તિત થશે અને એ પરાવર્તિત પ્રકાશ મનુષ્યની આંખમાં જશે એટલે આપણે વસ્તુ દેખાય સૂર્યપ્રકાશની અંદરથી જે કિરણ આવતા હોય કોઈ પણ વસ્તુ ઉપર પડે અને વસ્તુ ઉપર પડે ને તેનું પરાવર્તન થાય મનુષ્યની આંખમાં જાય એટલે આપણે ખબર પડે કે આ બેગ છે આ બોટલ છે આ કમ્પ્યુટર છે આ મોબાઈલ છે એવું આપણે જોઈ શકીએ છીએ તો બંને પ્રશ્ન તમારી કે બુકમાં કરવાના છે ચાલો મિત્રો એના પછી ત્રીજો પ્રશ્ન મોસ્ટ ટાઈમલી પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાય પ્રકાશના મૂળભૂત ગુણધર્મ લખવાને સમજાવો પ્રકાશને પોતાના ગુણધર્મ છે લખવાના છે ને સમજાવતા જવાના છે આ બધાને ખબર છે પ્રકાશ એક ઊર્જાનું સ્વરૂપ છે જે મોટે ભાગે ક્યાં સ્વરૂપ હોય છે તો તરંગ સ્વરૂપ હોય છે તો પહેલો ગુણધર્મ કયો પ્રકાશ એ ઊર્જાનું સ્વરૂપ છે જે મોટે ભાગે તરંગ સ્વરૂપે હોય છે મિત્રો પ્રકાશના તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે તો વિદ્યુત ચુંબકીય જે તરંગો છે બરાબર છે તે પ્રસરવા માટે કોઈ માધ્યમની આવશ્યકતા નથી એટલે એને બિનયાંત્રિક તરંગ પણ કહેવામાં આવે છે તો કે વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પ્રસરવા માટે કોઈ માધ્યમની આવશ્યકતા નથી તેથી કેવા તરંગોને બિનયાંત્રિક તરંગ કહે છે મિત્રો બે પ્રકારના તરંગો યાંત્રિક અને બિનયાંત્રિક જે તરંગોને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડે હવા પાણી એવા માધ્યમની જરૂર પડે ને તો એને યાંત્રિક કહેવાય ન પડે તો એને બિનયાંત્રિક કહેવાય પ્રકાશના તરંગને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂરિયાત નથી એટલે એ સૂર્યની અંદરથી પ્રકાશનું કિરણ એ પહોંચે છે કોઈ માધ્યમની આવશ્યકતા નથી એટલે એને બિનયાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે હવે પ્રશ્ન છે પ્રકાશની ઝડપ કેટલી હશે તો કે પ્રકાશની શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ ઝડપનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ એમ ન લખો તો આમાં લખાય 1s-1 આ કાઈ ન લેખ ગાતો ઉપર જાય તો માઇનસ થઈ જાય તો મિત્રો 1 સેકન્ડમાં 3×10⁸ મીટર એટલી એની ગતિ છે 1 સેકન્ડની અંદર
3×10^8 મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશની ઝડપ છે શૂન્યાવકાશ વાતાવરણમાં એટલી જ હોય છે બંનેમાં મોટે ભાગે સરખી જ લેવામાં આવે છે તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હશે 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ આની ઝડપ લેવામાં આવે છે હવે પ્રકાશ બરાબર છે પારદર્શક માધ્યમમાં ગતિ કરે ને તો એની ઝડપમાં ઘટાડો થાય તો એનો અર્થ એવો કે પ્રકાશની ઝડપ વધઘટનો આધાર કોના ઉપર છે માધ્યમના પ્રકાર ઉપર હોય છે તો કહી શકાય જ્યારે પ્રકાશ પારદર્શક માધ્યમમાં ગતિ કરે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે પ્રકાશની ઝડપમાં થતો વધારો કે ઘટાડો નો આધાર માધ્યમના પ્રકાર પર હોય છે યાદ રાખજો કયા માધ્યમમાં બરાબર છે હોય એના ઉપર એનો આધાર હોય ઘન માધ્યમ છે પ્રવાહી માધ્યમ છે વાયુ માધ્યમ છે બરાબર છે પારદર્શક માધ્યમ છે યાદ રાખજો પારદર્શક માધ્યમમાં પ્રકાશની ઝડપમાં ઘટાડો થશે બરાબર અને એના માધ્યમ ઉપર આધાર રાખે બરાબર વાત કરીએ દ્રશ્ય પ્રકાશના તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ છે મિત્રો યાદ રાખવાનું 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ છે હવે તમારે એવું 9મા ધોરણમાં આવી ગયું છે અહીં નોંધ સ્વરૂપે લખું છું નોંધ સ્વરૂપે એંગસ્ટ્રોમ 1 એંગસ્ટ્રોમ નો અર્થ થાય 10^-10 મીટર યાદ રાખજો 1 એંગસ્ટ્રોમ નો અર્થ તેવા 4000 એંગસ્ટ્રોમ નો અર્થ શું થાય તો કે 4000 એંગસ્ટ્રોમ એટલે 10^-10 તો શું થાય મિત્રો 4^4 × 1000 એટલે 10^3 થાય અને અહીં 10^ તો આધાર શકો ઘાતાંકનો સરવાળો કરો તો બાદબાકી થશે એટલે 10^-7 મીટર એ જ રીતે 8000 × 10^-10 કરો તો 8×10^7 મીટર મિત્રો આ એક સ્ટ્રોંગ માટલી છે મીટરમાં કેટલી થાય તો કે 4×10^7 મીટર થી 8×10^-7 મીટર એક સ્ટ્રોંગમાં આટલી અને મીટર માટલી શા માટે તો એક સ્ટ્રોંગ એટલે 10^-10 મીટર થાય મિત્રો દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ સૌથી નાની છે કુદરતની અંદર કોઈ પણ પદાર્થ છે એના કણ કરતાની તરંગલંબાઈ નાની છે યાદ રાખજો બરાબર છે એના પછી હું કહું છું દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ અન્ય પદાર્થના કણ કરતા નાની છે એટલા માટે એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ પથ રચાય છે એટલે કહી શકાય પ્રકાશ સુરેખ સીધી રેખામાં ગતિ કરે છે એટલે શું કહી શકાય એટલે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે સીધી રેખામાં ગતિ કરે છે આપણે પ્રાઇમરી ની અંદર પ્રયોગ આવી ગયો પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે તો સીધી રેખામાં ગતિ કરે એનું કારણ મિત્રો એક બિંદુથી તમે બીજા બિંદુને જોડો બરાબર એને કિરણ કહેવાય એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગને કિરણ કહે છે અને મિત્રો આવા કિરણોનો સમૂહ હોય આવા કિરણોના સમૂહને કિરણ પુંજ કહે છે જાજા બધા કિરણો ભેગા થઈ જાય એટલે કિરણ પુંજ કહેવાય પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ અન્ય તરંગલંબાઈ કરતા નાની છે બરાબર તો આ રીતે તમે કહી શકો હવે પ્રકાશ બે માધ્યમને જુદી પાડતી સપાટી પર આગળ વધે તો શું થાય જો એક ઉદાહરણ દ્વારા તમને આકૃતિ દ્વારા સમજાવું મિત્રો અહીંયા આ પાણી છે આ પાણીની સપાટી આ હવા છે બે માધ્યમને જુદી પાડતી સપાટી પર આ પ્રકાશ બરાબર ગતિ કરે ત્યારે આ એનો લઘુત્તમ મિત્રો આપાત કિરણ આ પરાવર્તિત કિરણ અને આ વક્રીભવન
અથવા વક્રીભૂત કિરણ. મિત્રો જ્યારે પ્રકાશ બે માધ્યમને જુદી પાડતી સપાટી પર આગળ વધે છે ત્યારે તેનું આંશિક આંશિક એટલે થોડું પરાવર્તન થાય છે, થોડું શું થાય છે તો કે વક્રીભવન થાય છે. તો લખી શકાય જ્યારે પ્રકાશ બે માધ્યમને જુદી પાડતી સપાટી પર આગળ વધે ત્યારે આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય છે. આંશિક વક્રીભવન થાય છે. તો મિત્રો આ રીતે ખાસ એટલા માટે જ્યારે પ્રકાશ એ માધ્યમને જુદી પાડતી સપાટી પર આગળ વધશે ને ત્યારે એનું આંશિક પરાવર્તન થશે. આંશિક શું થશે તો કે વક્રીભવન થશે. હવે ક્યારે પરાવર્તન થાય ક્યારે વક્રીભવન થાય એની વાત કરી તો કે જ્યારે બરાબર છે પારદર્શક માધ્યમ હશે, પારદર્શક આર પાર જઈ શકે ત્યારે એનું વક્રીભવન થશે અને સમતલ સપાટી હશે ત્યારે એનું પરાવર્તન થશે. જ્યારે સમતલ સપાટી સમતલ એટલે કે ચળકતી સપાટી હોય તો પરાવર્તન થાય છે, પરાવર્તન થાય છે. અને પારદર્શક માધ્યમ હોય, પારદર્શક માધ્યમ હોય તો વક્રીભવન થાય છે. યાદ રાખજો પ્રકાશન ક્યારે શું થાય. એ ઉપરાંત ગોલીય, ગોલીયનો અર્થ થાય પરવલય આકાર, પરવલય આકાર. ગોલીય અરીસાની મદદથી પ્રકાશને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકાય છે. કેન્દ્રિત એટલે એક જગ્યાએ ભેગા થવું અને વિકેન્દ્રિત એટલે એક જગ્યાએથી છૂટું પડવું. વિકેન્દ્રિત કરી શકાય છે. ગોલીય અરીસા એટલે શું આપણે આગળ આવશે. તો મિત્રો આ ત્યાં પ્રકાશના ગુણધર્મ 7 થી 8 મુદ્દા છે. 4 માર્ક્સને પૂછાય, 3 માર્ક્સને પ્રશ્ન પૂછી શકે એવો. પહેલેથી પ્રકાશ, પ્રકાશ એ ઊર્જાનું સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે જોવા મળે છે. વિદ્યુત ચુંબકીય તરંગ અને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂરિયાત નથી એટલે બિનનિયંત્રિત તરંગ કહેવાય. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે પ્રકાશ પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે એની ઝડપમાં ઘટાડો થશે. તેનો આધાર માધ્યમની સપાટી ઉપર હોય છે, પ્રકાર ઉપર હોય છે. દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ 4000 ઇલેક્ટ્રોન થી 8000 ઇલેક્ટ્રોન અને મીટરમાં વિરોધારી છે. કઈ રીતે ફેરવે ને આની માહિતી. દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ અન્ય પદાર્થના કણ કરતા એની ઘણી તરંગલંબાઈ નાની છે. એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખપથ રચાય છે એટલે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. એક બિંદુથી બીજા બિંદુના જોડતા માર્ગને કિરણ કહેવાય અને આવા કિરણોના સમૂહને કિરણ પુંજ કહેવાય છે. હવે મિત્રો જ્યારે પ્રકાશ બે માધ્યમ અને જુદી પડતી સપાટી પર આગળ વધે છે ત્યારે તેનું આંશિક પરાવર્તન થાય છે અને આંશિક વક્રીભવન થાય છે. ક્યારે પરાવર્તન થશે તો જો સપાટી હિસ્સી અને ચળકતી હશે તો પરાવર્તન થશે અને જો સપાટી પારદર્શક હશે આરપાર જોઈ શકે તો વક્રીભવન થશે. ગોલીય અરીસા, ગોલીય અર્થ એક પરવલય આકાર અરીસાથી પ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરી શકાય અને એક જગ્યાએ તેને વિકેન્દ્રિત પણ કરી શકાય છે. તો મોસ્ટ આઈએમપી પ્રકાશના ગુણધર્મો સ્ક્રીનશોટ કરી તમારી ફેસબુકમાં લખી પાકો કરવાનો છે. ચાલો મિત્રો એના પછી ચોથો પ્રશ્ન, પ્રકાશનો પરાવર્તન એટલે શું. તેના પ્રકાર રિફ્લેક્શન જેને કહેવાય, પરાવર્તન કોને કહેવાય તો કે જ્યારે વસ્તુ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે વસ્તુ પરથી પ્રકાશની પાછા ફરવાની જે ઘટના છે એને પ્રકાશનો પરાવર્તન કહેવાય. તો વ્યાખ્યા કઈ રીતે આપી શકાય. વસ્તુ પર પ્રકાશ જ્યારે આપાત થાય છે ત્યારે વસ્તુ પરથી પ્રકાશની પાછી ફરવાની ઘટનાને પ્રકાશનો પરાવર્તન કહે છે. મિત્રો એના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે નિયમિત પરાવર્તન અને બીજો પ્રકાર છે અનિયમિત પરાવર્તન. વ્યાખ્યા બરાબર યાદ રાખવાની છે. જ્યારે વસ્તુ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે વસ્તુ પરથી પ્રકાશની પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહેવામાં આવે છે. બે પ્રકાર, નિયમિત અને અનિયમિત. એના પછીનો પ્રશ્ન 5, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન સમજાવો. મિત્રો નિયમિત પરાવર્તન કોને કહેવાય, જ્યારે પ્રકાશનો એક સમાન કિરણપુંજ એટલે કે સમાંતર કિરણપુંજ કોઈ વસ્તુની સપાટી ઉપર પડે એટલે કે લીસી સપાટી ઉપર પડે. નિયમિત પરાવર્તન ક્યારે થશે એ તમને કહો. નિયમિત પરાવર્તન જ્યારે પ્રકાશનો
समांतर किरण पुंज कोई चढ़कती के लीसी सपाटी पर आपात थाय त्यारे ते सपाटी पर थी समांतर किरण पुंज परावर्तन पामे तो तेने नियमित परावर्तन कहेवाय तो तेने नियमित परावर्तन कहेवाय। मित्रों परावर्तन समांतर किरण पुंज लेवानो आपात थाय अने परावर्तन ए समांतर ज थाय तो એને નિયમિત પરાવર્તન કહેવાય છે। આકૃતિ દોરીને આપણે સમજાવીએ જો આ રીતે આ ચળકતી સપાટી છે એટલે આ જે સપાટી હોય ને ઉપરની ચળકતી સપાટી આ ચળકતી સપાટી ચળ નીચે તો કલર કરેલો ચળકતી સપાટી એના પર સમાંતર કિરણ પુંજ પડ્યો જો આ સમાંતર કિરણ પુંજ આ રીતે સમાંતર કિરણ પુંજ આપાત થયો અને એથી પાછું ફરેલી એ સમાંતર જ હોય જો આ રીતે એ સમાંતર જ હોય तो आने नियमित परावर्तन कहेवाय मित्रों। હવે એક રીતે અનિયમિત પરાવર્તન અનિયમિત પરાવર્તન તો કે જ્યારે પ્રકાશનો સમાંતર કિરણપુંજ કોઈ ખરબચડી કે ઊંચક નીચક કે ઊંચી નીચી સપાટી પર આપાત થાય त्यारे ते सपाटी परथी समांतर किरण पुंज न निकले तो तेने अनियमित परावर्तन कहेवाय। मित्रों समांतर किरण पुंज न निकले तो अनियमित परावर्तन थाय जो आ रीते जालूचक नीचक सपाटी खरबचड़ी सपाटी આના ઉપર સમાંતર કિરણપુંજ આપાત તો સમાંતર જ કિરણપુંજ થશે જોઈ શકો છો આપાત સમાંતર કિરણપુંજ થયો પણ એટલી અમે પરાવર્તન થાય ને જે કિરણપુંજ નીકળે એ સમાંતર નહીં હોય એ કામ જાતું હશે આપણે રીતે દોરી શકો એ કામ જાતું હશે જો આ રીતે નીકળશે તો આને અનિયમિત પરાવર્તન કહેવાય। મિત્રો આવું શેમાં થાય ઉદાહરણ આપું તો આવું કેમાં થાય તો કે આ ટેબલની સપાટી પુસ્તકની સપાટી જમીન ની સપાટી ખુરશી ની સપાટી વગેરે આવું કેમાં થાય તો આવું સમતલ અરીસા માં ઉદાહરણ સમતલ અરીસો હોય ને બરાબર એમાં જ આવું થાય। તો મિત્રો આ રીતે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન કોને કહેવાય બેમાં સમાંતર કિરણ પુંજ જ આપાત કરવાનું છે પણ જો પરાવર્તક પાસેથી સમાંતર કિરણ પુંજ નીકળે તો એ નિયમિત અને આ રીતે સમાંતર કિરણ પુંજ ન નીકળે વેર વિખેર થઈ જાય તો એ અનિયમિત પરાવર્તન કહેવાય। ઉદાહરણ જેમાં જોવા મળે છે એ પણ આપણે સમજાવ્યું તો બંને પ્રશ્નો હોસ્ટેલની ચેનલ સ્ક્રીનશોટ પાડી શકો છો। ચાલો મિત્રો એના પછી છઠ્ઠો પ્રશ્ન પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા કો મિત્રો જો કઈ રીતે થાય આકૃતિ દોરીએ બરાબર છે વ્યાખ્યા કે રીતે આપવાની છે જો આ એક ભાગ આ રીતે રન કરેલો આ એક ભાગ આ છે ની ચળકતી સપાટી છે ચળકતી સપાટી પર પરાવર્તન થાય તો મિત્રો જો આ રીતે બરાબર છે આપાત બિંદુ અહીંથી પરાવર્તન થાય તો આમ આવે છે પાણી કહેવાય આપાત કિરણ બરાબર ધ્યાન રાખજો આપાત કિરણ આ પરાવર્તિત કિરણ આપાત બિંદુ આ મિત્રો આપાત बिंदु की सपाटी पर दोरेलो लंब आपात बिंदु पर दोरेलो लंब मित्रों आइए जे कोण रचन जाए ने आपात कोण के आपात कोण आइए रचन ने परावर्तन कोण आपात कोण की संज्ञा आए ने परावर्तन कोण की संज्ञा आ याद रखिए। मित्रों जो कही के आपात किरण આ પ્રાય પડે છે આપાત બિંદુ અહીંથી પરાવર્તક થયો એટલે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ પર દોરેલો લંબ આ બે વચ્ચે આપાત કોણ રચાય અહીં પરાવર્તક કોણ રચાય બરાબર છે તો પહેલી વ્યાખ્યા આપણે આપી આપાત કોણ હવે આપાત કોણની સંજ્ઞા યાદ રાખી બરાબર ખૂણો આય કોણ એટલે ખૂણો આય કહેવાય આપાત કોણ કઈ રીતે વ્યાખ્યા આપી શકાય તો કે આપાત કિરણ અને આપાત બિંદુ પર દોરેલા લંબ વચ્ચેનો કોણ આપાત કિરણ અને આપાત બિંદુની સપાટી પર
દોરેલ લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે? કોણ કહે છે? એ જ રીતે મિત્રો પરાવર્તન કોણની વ્યાખ્યા, પરાવર્તન કોણ એને કહેવાય મિત્રો ખૂણો R. પરાવર્તન કોણ ખૂણો R કેમ અપાય? તો Q કિરણ તથા પરાવર્તિત કિરણ અને આપાત બિંદુની સપાટી પર દોરેલો લંબ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુની સપાટી પર દોરેલ લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે? પરાવર્તન કોણ કહે છે? યાદ રાખજો મિત્રો, પરાવર્તન કોણ જોતું હોય તો પરાવર્તિત કિરણ અને એના દોરેલો લંબ વચ્ચેનો ખૂણો, આપાત કોણ જોતું હોય તો આપાત કિરણ અને એના દોરેલા લંબ વચ્ચેનો ખૂણો. યાદ રાખવાનું સારી રીતે હવે આકૃતિ દોરવાની છે. એના પછી છેલ્લો પ્રશ્ન 7, પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. મિત્રો બે નિયમો છે. પહેલો નિયમ શું કહે છે? તો પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ નામા સમાન હોય છે. સમાન હોય છે મિત્રો, બે ના માપ સમાન એટલે ખૂણો I બરાબર ખૂણો R. જો આપાત કોણ 40 અંશ નો હોય તો પરાવર્તન કોણ 40 નો થાય, આપાત કોણ 50 અંશ નો હોય તો પરાવર્તન કોણ 50 અંશ નો થાય. યાદ રાખવાનું ટૂંકા પ્રશ્નમાં. બીજો નિયમ આપાત કિરણ, તમે જોઈ શકો છો આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુની સપાટી પર દોરેલો લંબ, સપાટી પર દોરેલો લંબ એટલે કે ત્રણેય એક જ સમતલમાં આવેલ છે, એક જ સમતલમાં આવેલ છે. મિત્રો આ બીજો નિયમ, આપાત કિરણ પરાવર્તિત કિરણ અને દોરેલો લંબ એક જ સમતલમાં છે. હજી કેવું તો વધારે એક્સ્ટ્રા નિયમ કહી શકાય. એક્સ્ટ્રા નિયમ શું કહી શકાય? આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામસામેની બાજુ હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, પરાવર્તિત કિરણ એ લંબની સામસામેની બાજુએ હોય છે. મિત્રો ત્રણેય નિયમ લખી શકો, બે લખો તો બે લખી શકો. તો આ રીતે મોસ્ટ એમપી વ્યાખ્યા અને નિયમો. તો આ ભાગના 1 થી 7 પ્રશ્ન તમારી ફેસબુકમાં લખી પક્કા કરવાના છે.